સમગ્ર ગુજરાતનું એકમાત્ર સંગઠન રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સહિત વંદના વિરાંચલી યાત્રા યોજાઈ. રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા એક અનોખો પ્રયોગ કે વીરોને વિરાંજલી અને શહાદતને આજે મિટ્ટીને સલામ કરવા માટે જ્યારે રાજપૂત કાઉન્સિલ આવી રહી છે ત્યારે આજે અમે ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવી છીએ. સોમનાથ દાદાના પ્રાંગણથી રત્નાજી ડોડિયાના પ્રાંગણથી શરૂઆત કરી પ્રશ્નાવાડા અને ત્યાંથી અહીંયા અમે પ્રતાપસિંહ ઝણકાટ પાણાદર ગામે આવ્યા છીએ. પાણાદર ગામમાં ખાસ ભૌગોલિક પરિસ્થિતિએ વિચારીએ તો 80% રાજપૂત સમાજની સંખ્યા છે અને 90% લોકો અમને ગર્વ અનુભવશે કે રાજપૂતાના છે રાષ્ટ્રભાવના. અહીંયા 90% યુવાનો આજે સૈન્યમાં અને મા ભૂમ ભારત માતાની રક્ષા કરવા માટે જોડાયેલ છે. તો આ રાજપૂતોનું ગૌરવ છે. રાજપૂત કાલે પણ રાષ્ટ્ર માટે અને મા ભૂમ માટે લડતો હતો, આજે પણ લડી રહ્યા છે અને અનેક લીલોળા માથા આપી અને આ બલિદાન આપેલે છે. તો તેમના આ બલિદાન એડે ના જાય અને એમને અમે પૂજનીય અને વંદન કરવા માટે આ રાજપૂત કાઉન્સિલ આવી છે. સમગ્ર ગુજરાતનું રાજપૂત સમાજનું એકમાત્ર સંગઠન રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જે મા ભૂમ કાજે અને બેન દીકરીઓની રક્ષણ માટે જે લોકો યુવાનો શહીદ થઈ ગયા છે તેઓને વિરાંજલી આપવા, તેમના પરિવારને હૂંફ આપવા માટે રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ માટે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આજે પહેલો દિવસ છે. અહીંયા જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર જે યુવાનો શહીદ થયા છે તેમને આજે તેમને ઘરે જશું, તેમના પરિવારને મળશું. કાલે ભાવનગર અને પરમદિવસ એમ 3 દિવસની સમગ્ર ગુજરાતમાં યાત્રા કરવામાં આવી છે. આ યાત્રાની શરૂઆત સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને ત્યાં રણસિંહજી દાદાથી 700 વર્ષ પહેલાં બેન દીકરીઓને રક્ષા કાજે જે શહીદ થયા હતા તેમને વંદન કરી અને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી. પ્રશ્નાવડા મુકામે વીર શહીદને નમન કરવામાં આવ્યું અને અહીંયા આજે પણાંદર મુકામે આવ્યા છે. અહીંયા આ પણાંદર તો રાજપૂતોનું ગઢ છે, નહીંથી ઘણો યુવાનો દેશની રક્ષાને કાજે મિલિટરીમાં છે. તો તેમના પરિવારને અહીંયા જે પ્રતાપસિંહભાઈ જણકાત જે શહીદ થયા હતા એમના પરિવારને વંદન કરવા અને હૂંફ આપવાનું આ કાર્યક્રમ